રાજકોટ પોલીસ દ્વારા તાજેતરમાં જ સેફ રાજકોટ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે। આ એપ્લિકેશનનો ઉપયોગ રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહ્યો છે। હાલ એપ્લિકેશન રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ તેમજ લોકો હોમ ક્વોરન્ટાઇન છે તેઓ વાપરી રહ્યા છે। ત્યારે છેલ્લા 30 કલાકમાં જંગલેશ્વર વિસ્તારની અંદર 9 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે। તો સાથોસાથ તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારની 16 જેટલી શેરીઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં ફેરવવામાં આવી છે। ત્યારે અહીંના લોકો હોમ ક્વોરન્ટાઇન અને ક્લસ્ટર ક્વોરન્ટાઇનનો ભંગ ન કરે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। જે જંગલેશ્વર વિસ્તારની અંદર રહેતા લોકોએ સેફ રાજકોટ નામની એપ્લિકેશન દ્વારા હાજરી પૂરવી ફરજિયાત છે। હાલ એપ્લિકેશન બે ભાગમાં વહેંચાયેલી છે। એક ભાગે જે લોકોને આપવામાં આવ્યો છે અને બીજો ભાગ કે જે પોલીસ અધિકારીઓ તેને મોનિટરિંગ માટે તેમજ ડેટા મેળવવા માટે વાપરી રહ્યા છે। હોમ ક્વોરન્ટાઇન કે ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં રહેનાર વ્યક્તિને એપ્લિકેશન આપવામાં આવે છે। એપ્લિકેશનમાં તે વ્યક્તિની વિગત, તેના ઘરના સભ્યોની વિગત તેમજ તેના ઘરની લોકેશન બેઝડ માહિતી, અક્ષાંશ અને રેખાંશ સહિતની માહિતીઓ તેની અંદર ભરવામાં આવે છે। તો સાથે જ વ્યક્તિ જ્યારે હાજરી પૂરે ત્યારે ફરજિયાત તે પોતાના ઘરમાં હોય તો જ તે હાજરી પૂરી શકે છે। જો તે વ્યક્તિ પોતાનું ઘર છોડી કોઈ અન્ય જગ્યાએ હાજરી પૂરવાનો પ્રયત્ન કરશે તો એપ્લિકેશન તેની હાજરી માન્ય નહીં રાખે। તો સાથે જ વ્યક્તિએ હાજરી પૂરતી સમયનો પોતાનો ફોટો અપલોડ કરવો પણ ફરજિયાત છે। રાજકોટ શહેરમાં છેલ્લા 4 દિવસે જંગલેશ્વરની 6 શેરીઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે। આ ઉપરાંત એના બફર ઝોન તરીકે અમે બીજા 8 શેરીને પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં સાથે રાખ્યા છે। અમે દિન રાત અમે બંદોબસ્ત કરી રહ્યા છીએ અને એમાં સારી રીતે બંદોબસ્ત કરાવવા માટે આ તમામ જગ્યા પર સર્વેલન્સ કેમેરા પર લગાડવામાં આવેલા છે। ગઈકાલ એક નાનકડા બનાવ બના જેમાં અમે જાણવા મળ્યા કે એક જણા કોઈ ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે તત્કાલિક એને પકડી પાડ્યા છે। હવે આમાં ત્યાં અમારે માણસો જે પ્રમાણે કામ કરી રહ્યા છે, સર્વેલન્સ ટીમ પણ કામ કરી રહી છે। એ ઉપરાંત હવે અમે નક્કી કર્યા છે, જે અમે સેફ રાજકોટ કરીને એપ બનાવવામાં આવેલી હતી હોમ ક્વોરન્ટાઇન માટે, એ એપના ઉપયોગ અમે આ વિસ્તારના તમામ રહેવાસી માટે કરશું। હવે ત્યાંના દરેક ગલીના આગવાનોને આ એપ ડાઉનલોડ કરાવવામાં આવશે। આ તમામ આગવાન આ લોકોને ખાવાની પીવાની બીજી બધી સગવડ આપી રહ્યા છે। એને સાથ એક એક ગલીમાં 70-80 મકાન આવે છે। આ તમામ ગલીના 4 આગવાનને એ એપ ડાઉનલોડ કરાયા પછી સવારે સાંજ આ દરેક ઘરના પરિવારના ભેગો એક ફોટો અપલોડ કરશે અને બેકહેન્ડ પર અમે ખબર પડશે કે આ ખરેખર ત્યાં હાજર છે કે નથી એ લોકોની, કેમ કે અમારી એપ એવી સરસ છે, એમાં બે વસ્તુ થાય છે, લોકેશન બેઝ સર્વિસ પણ થાય છે જેના લીધે જે જગ્યાએ અમે સ્થળ પણ ખબર પડી જાય છે। એને સાથ સાથ અમારી આ એપમાં ફેસ રિકોગ્નિશન સોફ્ટવેર છે જેને આધારે ઓનલાઈન ખબર પડી જશે કે માણસ ત્યાં છે કે નથી। આ બે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ અમે ખાતરી કરશું કે આ 6 ગલી જે ખાસ કરીને ક્લસ્ટર ક્વોરન્ટાઇન રાજકોટમાં કરવામાં આવેલી છે અને આ 6 ગલીમાંથી અત્યાર સુધી 18 કેસ પણ કોરોનાના પોઝિટિવ આવ્યા છે। સંપૂર્ણ રીતે એમાં કડક રીતે અમલ પણ કરવાનો છે અને સાથે સાથે ટેકનોલોજી મારફત કન્ફર્મ પણ કરાવવાનો છે।